नमस्कार, અમારી વિશેષ રજૂઆત સાથે હું પૂનમ. આખરે દહેજના દાનવ કેવી રીતે એક હસતા રમતા પરિવારને બરબાદ કરી દેતો હોય છે, કેવી રીતે થોડા રૂપિયાની લાલચમાં માણસ શેતાન બની જતો હોય છે અને સાત ફેરા વખતે લીધેલી સાત કસમોને ભૂલીને રૂપિયાનો ગુલામ બની જતો હોય છે. આજનો મારો આ ખાસ કાર્યક્રમ પણ આવી જ એક લાચાર મહિલાની કહાની પર છે, જે પણ બની છે ભોગ દહેજ ભૂખ્યા સાસરિયાઓનો. પંજાબની યુવતી અમદાવાદ આવી લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈને, પણ લગ્નના થોડા સમયમાં તેની સામે જિંદગીની કડવી વાસ્તવિકતા આવી. જે પારકા પરિવારની દીકરી બનીને તે જે ઘરમાં આવી હતી, એ જ સાસરિયા તેના દુશ્મન બની ગયા અને તેના પર વરસાવા લાગ્યા અત્યાચારોનો વરસાદ. સ્ત્રીના સૌંદર્યનું અભિન્ન અંગ હોય છે તેના માથામાં લહેરાતા વાળ. કોઈ સ્ત્રીને પોતાના વાળ ગુમાવવા પડે તો તેની વેદના તે જ જાણતી હોય છે. આવું જ કંઈક બન્યું છે આ પંજાબી યુવતી સાથે. એક સમયે આ યુવતીના વાળ તેના સૌંદર્યનું અભિન્ન અંગ હતું, પરંતુ આજે તેના માથામાં એક પણ વાળ નથી. સાસરિયા પક્ષે તેની આવી હાલત કરી છે. छोटी सी गलती हो जाए तो उसके लिए मुझे बहुत मारते पीटते थे. मुझे इतना ज्यादा मैं परेशान किया कि मेरे बाल खींचते थे, मतलब मेरी ननद मेरे ऊपर बैठ जाती थी और मेरे बाल खींचते थे, सारे थप्पड़ मारते थे. પંજાબ ની આ યુવતી ના વર્ષ 2004 માં અમદાવાદ માં રહેતા અજીતસિંહ બાલાણી સાથે લગ્ન થયા, જેઓ લગ્ન ગાળા દરમિયાન એક બાળક ને જન્મ પણ આપ્યો. પરંતુ અગમ્ય કારણોસર યુવતી ને તેની સાસુ અને નણંદે માર મારવાનો શરૂ કર્યો અને એટલી હદે માર માર્યો કે તેના વાળ ખેંચીને ઉતારી દીધા. આ ઘટનામાં પણ યુવતીએ તેના સાસરિયાનો સાથ ન છોડ્યો, પરંતુ સાસરિયાઓએ વહુને માથામાં વાળ ન હોવાની શરમ અનુભવતા તેને ઘર છોડી દીધી. વધારે પડતું એવું થતું કે એના વાળ ખેંચી અને તોડી કાઢતા આ લોકો. તો એની અંદર એવું થયું કે જેમ જેમ આવી રીતે વારંવાર છોકરી પાસે થવા લાગ્યું, તો આજે એ સમય આવ્યો છે કે એના માથામાં સહેજ પણ એક પણ વાળ નથી રહ્યો અને આજે એ ન્યાય માટે દોડી રહી છે. હાલ તો આ યુવતી તેના મિત્રના ઘરે રહે છે અને સ્કૂલમાં બાળકોને અભ્યાસ કરાવે છે. તાજેતરમાં તેની પર થયેલા અત્યાચારના કારણે તેને કોર્ટમાં ડોમેસ્ટિક વાયલન્સ એક્ટની ફરિયાદ દાખલ કરી છે અને ન્યાય મેળવવા માટે લડત શરૂ કરી છે. મૌલિક પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આખરે કેવી રીતે એક મહિલા જ મહિલાની દુશ્મન બની ગઈ? આ કેસમાં પણ પીડિતાના સાસુ અને નણંદ જ તેમની જિંદગીના દુશ્મન બની ગયા. બસ આ જ મુદ્દા પર સંદેશ ન્યૂઝ ઉઠાવી રહ્યું છે કેટલાક સવાલો. સવાલ એ ઉપસ્થિત થાય કે કેમ વધી રહ્યા છે મહિલા પર અત્યાચારોના બનાવો? મહિલા પરના અત્યાચાર માટે કેવા કારણો જવાબદાર? સાસરિયાઓને શેની હતી લાલચ? મહિલાનો શું હતો દોષ? તો પોતાના એ જ દર્દને દુનિયા સામે લાવવા માટે સંદેશ ન્યૂઝના સ્ટુડિયોમાં હાજર છે. ખુદ પીડિતા સાથે જ હાજર છે પીડિતાના વકીલ આર કે રાજપૂત, અને સાથે જ આખાય મુદ્દા પર ચર્ચા કરીશું સોશિયલ એન્ટરપ્રેનર રુઝાન ખંભાટા સાથે. આપ સૌનું સ્વાગત છે સંદેશ સ્ટુડિયોમાં. હું આપને પૂછવા માંગીશ, આપકે સાથ ક્યા ક્યા હુઆ થા, કબ આપકી શાદી હુઈ થી, ક્યા આપકી લવ મેરેજ થી યા અરેન્જ મેરેજ? હમારી લવ કમ અરેન્જ મેરેજ થી. મેરી શાદી 5 મઈ 2004 મેં હુઈ થી. જી, થોડે સમય તક મતલબ સબ અચ્છા ચલતા રહા, ક્યુંકિ લવ કમ અરેન્જ મેરેજ થી, ઘર મેં અચ્છા વાતાવરણ થા. લેકિન ઉસકે ભી થોડે દિનો કે બાદ ક્યા હુઆ, મેરી સાસ ને મુજે મેં દહેજ કે લિયે તાને મારના શુરૂ કર દિયા કે તેરે માં બાપ ને કુછ પૈસે નહીં દિયે હૈ, હમારા ઘર કૈસે ચલેગા. મેરી નનંદ હૈ જો અનમેરિડ થી ઉસ સમય, उसके बोले पढ़ाई के लिए खर्चा कहाँ से होगा, उसको हमें साइंस में पढ़ाना है तो उसके लिए इतने खर्चे होते हैं, तो हमारा घर तेरे आने वजह से हमारा घर में खर्चे और बढ़ गए हैं, तो हमारा घर चल नहीं सकता, इससे अच्छा तू तेरे घर से पैसे लेके आ.
अब ये बात मैं मेरे माँ बाप को बोल नहीं सकती थी क्योंकि हमारी लव मैरिज थी। अब मेरी सिचुएशन ऐसी हो गई थी कि मैं बोलूँ किसको, ना मैं मेरे सास को जवाब दे सकती थी, ना मैं मेरे माँ बाप को बोल सकती थी। फिर मैंने सोचा कि कुछ ना कुछ उपाय करती हूँ, तो मैंने उनसे बोला कि नहीं थोड़ा मुझे कुछ और समय दो, मैं कुछ शुरू करूंगी, ट्राई करूंगी। तो उन्होंने बोला कि अगर खर्चा चलाना है तो नौकरी शुरू कर। फिर मैंने नौकरी एज अ टीचर स्कूल में शुरू की। उन्होंने एक एक सैलरी का एक एक रुपया मतलब मेरे से छीन लेते थे कि तुझे अब घर में रहना है तो तेरा हिस्सा जो बनता है वो तुझे देना ही पड़ेगा। तो मैंने बोला उनको, क्यों घर में अगर बहू आती है अगर वो ना कमाए तो क्या उसको घर में रहने का अधिकार नहीं है? तो बोले नहीं, हमारे घर में ऐसा होता है, पैसे कमाएगी तो तुझे रखा जाएगा, नहीं तो नहीं। जी, तो आमा में जिमने पुलिस फरियाद पण करी हती, आवो जोइए। जी मैडम। नाम अजीत सिंह भगवान सिंह तेमज नीलम भगवान सिंह तेमज लीला बेन कौर भगत सिंह नाम है फरियादी बहन ने अहमदाबाद मौका में તેમની સાસરીમાં તેના પતિ તેમજ સાસુ તેમજ નંદ નાવે માનસિક રાસ આપી અવરનવર પૈસાની માગણી પિયરમાંથી કરાવી મેળા ટોળા મારી ફરીને તેના પતિએ ગાળો આપી ધીકપાટાનો માર મારી મારી નાખવાની ધમકી આપી જે બાબતે જીઆઈડીસી પોસ્ટોમાં આઈપીસી કલમ 323 504 506 મુજબ 498 114 મુજબ તેમજ દહેજ પ્રતિબંધ ધારા કલમ 307 મુજબ ગુનો રજીસ્ટર